પણ ગરીબનું રાખતો હોય, હું કાયમ માટે કહું છું, તમે લાખો રૂપિયા વાપરો, ભલે દેવ દેરસને વાપરો, પણ ગાયુંને દીકરીને અનાજ વસ્ત્રનું દાન કરો, મંદિરે કરો દાન, શંકરના મંદિરે કરો, કોઈ તમારા ઘરે કરો, પણ આ દાન કરો. રૂપિયા આને લઈને ક્યાં જવું છે બાપ? લેતા એને મુબારક. અહીંયા કેક માનતા આવે છે મારી પાસે, 50,000 નો વિડીયો હોય તો જ હું દઉં છું, 49,900 નો નથી દેતો. કાયમ માટે અહીંયા લાખો રૂપિયા આવે છે, કારણ કે હું એનો પરિવાર છું, આઈનો સીધી લીટીના વારસદાર છીએ અમે. એમ આપવા વાળી છે. બીજી વાત, આઈના ઉપાસકો હોય, જો કે હું તો આ વસ્તુ માનતો નથી, આ લાંઘણ કહેવામાં આવે છે. ઉપવાસ અને લાંઘણમાં ઘણો ફરક. લાઈવ દ્વારા બોલી રહ્યો છું બાપ. જૂનાગઢ એક આયરની દીકરી, એને 3 દી લાંઘણ નાખી મોગલે એનું કામ કરી દીધું, અન્ન પાણીનો ત્યાગ કરી દીધો હતો. માએ એનું કામ કર્યું, આ કોઈ ચમત્કાર નથી, પણ વિશ્વાસ ચમત્કાર છે જ નહીં, હું માનતો જ નથી, વિશ્વાસ. કેટલી તાકાત છે દીકરીમાં, પણ આત્મો છે તમારો, પરમાત્મા છે તમારો. આહાર શુદ્ધ રાખો તો વિચાર શુદ્ધ હોય, એમ તમારી માલ પર જે જઠરાગ છે, જે માનવતા રૂપી હવન છે, એને તમે હારું આપો. માણે કીધું અન્ન એવો ઓડકાર. શરીર છે તમારું, મંદિર છે, એને શુદ્ધ રાખો બાપ, તો બોલો એ થાય. બીજી વાત, મોગલનો મંગળવાર તમે રહ્યો એવો રહ્યો, લાઈવ દ્વારા અપવાસ ન કરશો, તમને ક્રોધ કરાવી છે. શું કામ? અપવાસ સવારમાં શિરામણ કરી લ્યો, નાસ્તો ન બોલશો, નાસ્તો નાસ્તિકના ઘરમાં હોય, નાસ્તિક બોલે આવું શિરામણ. કોકને સવારમાં બપોરે જમાડી અને જમોન તો અપવાસ છે, કોઈને વસ્ત્રનું દાન કરો, અન્નનું દાન કરો, આ મોટો અપવાસ. તમે કહેવા શું માગો છો અપવાસ રાખીને? મૂળ તો દુનિયાને દેખાડો ને હું વાર રહું છું મોગલનો, પાપમાં બેહો છે, વાર ગુપ્તો રહ્યો. કોકને દાન કરો પણ ઘર રાખતા, કોઈ દીકરીને ફીના પૈસા આપો, કોઈને વસ્ત્ર આપો, કોઈને અન્ન આપો, કોઈને મદદ દવાખાનામાં બનો, કોઈ ઝાડ વાવો, ગાયુંને આપો, આને અપવાસ કહેવાય. બપોરે હરિહર બોલવામાં આવે છે, ભાઈ હરિહર કરી લ્યો. હું કાઠિયાવાડને ખાસ કહું છું, કાઠિયાવાડના ઘરમાં નાસ્તો કરી ગયો છે શિરામણ. કારણ સંતાનો આપણા નથી જાતા, ખોટવાળા થાય છે, ઘરમાં કંકેશ કલાશ રહે છે, તમારા ઘરમાં ધન ટકતો નથી. કારણ એક છે કે આપણે વિકૃત શબ્દ ઘરમાં કહી દીધા. હવારમાં શિરામણ, બપોરે હરિહર બોલો, હાંજે વાળું કયો. બીજી વાત, ઘરમાં તમારા મા બાપ છે એને તમે ઇજ્જત કરો, એની સેવા કરો, મોગલે આવવાની જરૂર નથી. મમ્મી ન બોલો, મમ્મી એટલે ભૂત છે, આ શબ્દો જ ન બોલો, તમારી પડજા બગડશે. માં બોલવાથી તમારા ઘરના વિઘન અટે છે. માં બોલો, આ મારી માં છે, મારો બાપ છે, મારો ભાઈ છે. અમેરિકા વાળા આવીને કીધું ભારતમાં કે આ મારી માં છે, બાપ છે, એનું હેઠું બોલી છે, આપણે હેઠવાળો ફેંકી ગયેલું એનું, આપણે બોલી. હા, અહીંયા બોલાય, અહીંયા ન બોલાય, આ ભારત દેશ છે, માં કહેવામાં આવે છે આને. કારણ સ્વામી વિવેકાનંદ વિદેશની માલકુર ભાઈઓ અને બહેનો બોલ્યા હતા, બોલ્યા હતા ને, અને આખો જનતા દળની માલકુર સનાતો ઉછવાઈ ગયો હતો કે ઘણા ડેડો ડેડી બોલીને ગયા, વાઈટ બોલીને ગયા, સિસ્ટર બોલીને ગયા, પણ તમારી એવી તો શું તાકાત છે, તમે ભાઈઓ અને બહેનો. અને આદમીને બીજું કહે છે, જેશ પુરુષ કયો તો તમને ઘા શું લાગે છે ભાઈ?
ભાઈઓ અને બહેનો દેશની માલકો સનાતન થઈ ગયો. જેને કહો કે આટલી તાકાત, અને એ વિવેકાનંદે એટલું કીધું કે મારામાં કોઈ તાકાત નથી, હું તો એક 50-60 નો ગુલામ છું. સપ્તે સંતો મારા હિન્દુસ્તાનની માલકોર પડ્યા છે, ભારતની માલકોર. આ વિવેકાનંદ. તમે વિચાર ભણેલ ગણેલ ઉઠી, આ ગણાય ભણેલ આવે. મારી વાઈટ આવીશ તઈ એમ થાય કે આ ભણ્યા નથી. તમે ભણો પણ આરે સંસ્કૃતિ આપણી પરંપરાની જાળવો. કઈ ખબર જ નથી પડતી અહીં આવે એટલે. હવે બીજું કે આખો પરિવાર આવે, બીજું કે હા ફેમિલી કેવું. એને એમ એટલો બધો નો શું વાંધો, સુધરેલો દીકરો ન થાય એમ કહેતો કે અમારો પરિવાર છે ને અમે આવ્યા છીએ. કેટલા વાલા લાગે માં ફેમિલી. ફેમિલી છે તમારું, અમારો પરિવાર. પરિવાર એક પંખીનો મેળો છે, એને લઈને આવો. તમે બોલો પણ બહાર જઈને બોલો, આપણી પરંપરાને હાનિ લાગી રહી છે. શબ્દને શબ્દને દોષ તમે લગાડી રહ્યા છો, એટલે તમે આ દુઃખી છો. ચાલુ કરી દો કાલથી કે અમારો બાપ છે, મારી મા છે, મારો ભાઈ છે, મારી બહેન છે. કેવા શબ્દો ભણી ભણી ભોળ્યો. સંસ્કૃતિ, ભારતની સંસ્કૃતિને ધક્કો લગાડી રહ્યા છે. આ શબ્દ તમે ચારણ કહે છે, મારે કોઈનું લેવું નથી. પણ આપણું જે પરંપરા છે એ તો જાળવો. સતયુગ ને કળજુગ એ તમારા અને મારા જીવનમાં છે. દેવાય પંડિતજી આગમ વાણી ભાંખી ગયા ખોટી નથી, પણ એમ કે આવા સમાજમાં થાય છે, આવું બોલવા વાળા થાય છે, ને આવું કરી છે, ને આવું થવાનું છે, અને થઈ રહ્યું છે. આ આગમ વાણી ખોટી નથી અને થાય છે. પણ સતયુગ ને કળયુગ મારા તમારા જીવનમાં છે. અહીંયા હજારો માણસ છે આ સતયુગ, અને હમણાં અહીંયા બગડે સટો બોલે એ કળયુગ. એમ મારા તમારા જીવનમાં છે સતયુગ ને કળયુગ. બીજી વાત, આ બોલે છે ને કરે છે. હું અંધશ્રદ્ધાનો વિરોધી છું, આપ જાણો છો. જૈનભાઈ પંડ્યા મને નથી કહેતા, હું એને નથી કહેતો, પણ જૈનભાઈ પરશુરામનો પરિવાર છે એટલું સમજો. એને તમે સાથ આપો. જૈનભાઈ માટે ને કે એને શું જરૂર છે ભાઈ, તો સરકારી માણા વકીલ છે. પણ જૈનભાઈ જે કામ કરે છે ખરેખર છે, એને બિરદાવવા જેવી વાત છે. બાપ આવા આવા કેસ પકડે છે, આવી આવી અંધશ્રદ્ધા નાબૂદ કરે છે કે બાપુ આપણે સનાતન ધર્મ આપણા સંતોનું અપમાન કરી રહ્યા છે, આપણા દેવ દેવસ્થાનનું આપણે અપમાન કરી રહ્યા છે. જેમ ઠીક પડે એમ મંડ્યા છે કરવા. અને આના માટે કોઈ તમે અને એનું કેવું, કોઈ આની ઉપર કેમ તમે કોઈ જેને કહેવાય એક્શન નથી લેતા. એક્શન ને ભાઈ એક્શન, હા જવા દો આપણે શું. અને જૈનભાઈ જેવો માણસ જો આના શેડો લેતો હોય અને કાર્યવાહી કરતો, અહીંયા તમે એને ઉભો રાખી દો. આ વડવાળીને નથી ગમતું, આવું ન કરો બાપ. કારણ એ બ્રાહ્મણ છે, હું ચારણ છું, પરશુરામનો વંશ છે, એની ફરજમાં છે એને કરું. જુઓ પરશુરામે 21 વખત ધરતી નક્ષત્રી કરી. ઘણા માણસ બોલવામાં થાપ ખાઈ જાય, પણ કેવી રીતે અધર્મીને નાશ કરતા, એ કેનો અધર્મીને એને દંડ આપતા. પણ ભગવાન રામે ધનુષ ઉપાડ્યું એટલે પરશુરામે એની પરીક્ષા કરી. કારણ કે રામ ખુદ વિષ્ણુનો અવતાર હતા અને પરશુરામે પણ રામનો અવતાર હતા, અને હથિયાર મૂકી દીધું, દર્શન કરી લીધા, તો વિષ્ણુ અવતાર છે, હવે મને મારી માયા હકેલી લેવી જોઈએ એમ આ કળી ગયા હતા. મારે કોઈ કહેતું નથી, પણ હું અમુક જોઉં છું, મને દુઃખ થાય છે કે આ દેશની માલકોર કેટલું ધતિંગ વેડા થાય છે, કેટલી અંધશ્રદ્ધા ફેલાણી છે. અરે એક બ્રાહ્મણ નો દીકરો જો આવું કાર્ય કરી રહ્યો હોય, ખોટા માણસ ને સજા કરાવી રહ્યો હોય, ખોટા માણસ ને જો જેલ ભેળી ના કરાવતા હોય, તો તમે એને સાથ તો આપો. કાલે બીજું બનશે પછી કઈ નહીં બને, પણ હડું યાથી કાપો.
જૈન ભાઈ ખરેખર બહુ સારા સારું કામ કરી રહ્યા છે. પંડ્યા પરિવાર હું એને ખૂબ માનું છું. મારે કઈ એને લેવું નથી, મારે એને દેવું. એને ખબર બાપુ માગીને બીડી પીવે છે, પણ જે કરે છે એને સાથ આપો, એને તમે મજબૂર ન બનો. કારણ એક હાથે તાળી નથી વાગતી, બે હાથ ભેળા થાય છે તેથી આ દેશમાં અંધશ્રદ્ધા નાબૂદ થાય છે, આવા તતિંગડા નો નાશ થાય છે. હાચા સંતોને અમે વંદનીય કરી છે, હાચા ભક્તોને અમે વંદનીય કરી છે, હાચા ભુવાને પણ વંદનીય કરી છે. પણ સાચા સંતોને ભક્તોને આ સાંટા ઉડી રહ્યા છે, એટલે આ જૈનભાઈ કામ કરી રહ્યા છે. આવા પાખોડીના પડદા ફાસ્ટ કરો. આપણા સંતોનું આપણે અપમાન કરી રહ્યા છે. આજે લાખો માણસ સંતોને નમન કરે છે, દંડવન પ્રણામ કરે છે, સંતો આપણને જે શિખામણ આપે છે. કેવા આપણા સંતો બન્યા છે, કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, હિમાલય, હરદુવાર, કોઈને નથી કહેતા. પણ મારા અને તમારા માટે જે ધૂણા જાગૃત કરીને બેઠા છે, યજ્ઞ જાગૃત કરીને બેઠા છે, જે સંતો અનુષ્ઠાન કરી રહ્યા છે, એ મારા તમારા માટે અને પોતાનું જીવન કલ્યાણ કરવા માટે. બાપ એને તમે ધ્યાન રાખો, એનું એને તમે સાથ સહકાર આપો. પણ ખોટા પાખંડી છે એનો તમે વિરોધ કરો. અને ભારતની દીકરીને એટલું કહું છું, બેટા તમે ભણેલ ગણેલ દીકરીઓ કોઈ જગ્યાએ એકલા નહીં જવાનું. જાઓ, તમારો પરિવાર લઈ જાઓ, ભાઈને, બાપને, માને, કાકાને, એને તેડી જાઓ. પણ એકલીઓ ન જાય છો, દીકરીઓ એમાં સેફટી નથી. અને દીકરીઓ તમારે બહાર આવવાનું છે. કોઈ પણ તમને મજબૂર કર્યા હોય, કોઈ તમને ઓલું શું કહેવાય ભાઈ, સુધરેલમાં બ્લેકમેન, હા બ્લેકમેન ને, હા કોઈ તમને બ્લેકમેન કરતું હોય, મજબૂર કરતું હોય, તો તમારા પરિવારને વાત કરો, ભાઈને વાત કરો, બેનને વાત કરો, વડીલોનો વાત કરો, પોલીસને યોદ્ધાને જાણ કરો, નકર મને કરો. પણ અમે આબરૂદાર કેમ કહી, બેટા આ તમારી નબળાઈ છે, આ દેશની મોટામાં મોટી નબળાઈ છે, એને તમે ઉઘાડા કરો. કોઈ દીકરીની છેડતી કરે તો એને જાહેરમાં તમે એને દેશી ભાષામાં ઠાકર થાળી આપો, જેથી આવા કામ થતા બંધ થઈ જાય. કોઈ તમને ધમકી આપે, કોઈ તમને લગભગ થીન કાંઈ પણ ધમકી આપે તો મારી પાસે વ્યાવજાના પડદા ફાસ મોગલ કરી નાખશે. પણ તમે મજબૂર ન બનો. શું કામ, અમે તમને બચાવવા માંગી, હું કોઈ તમને શિખામણ નથી દેતો, હું ચારણ છું. હર ભજવો હક બોલવો દોનો બાતા વલ, એ નરને ઉતરને ઈ તો આઠો પર અમલ. પૈસા હાચો, મારું મહળ આવ્યું છે, મારા મામા આવ્યા છે, જાંબા ડીવાયસપી બાપ, પૂર્વ ડીવાયસપી તાળી થી વધારો બાપ, મારો મામો છે બાપ, હેનલા જ્યાં મોગલ હાકા પાહા બેઠી છે. કાલે અમે ગયા હતા અહીંયા, મને ખૂબ મજા આવ્યો. એના ઘરે મેં ઓલું જોયું, શું કહેવાય મામા, ટેટેસ માલકો રાખ્યું હતું, શું કહેવાય, પડદા જેવું. મને આમ કરીને આમ દેખાડ્યું, મેં મારા મારા જેવડા સીના મંડ્યા આવવા. ધન્ય છે, હું ખૂબ રાજી થયો, ખૂબ માનવ, પરમ ઉપાસક. આખી જિંદગી એને નોકરી કરી, પણ વટથી નોકરી કરીને બળદા લીએ છીએ. ચારણ વટીલો જ હોય બાપ, ચારણ માય ગાગલો ન હોય. વટથી નોકરી કરી છે બાપ, કોઈના બાપને નથી ને માં, એ જ બધો આવે છે અમને માં. તો જે કઈ તમે કામ કરો, નોકરી કરો, ધંધો, તો બીન કોઈ કરશો ને વટથી કરજો. કારણ મોગલ એમ કે છે, બેટા તમે પીવો, આબરૂથી પીવો, કોઈ ખરાબ કરવાથી પીવો, બાકી કર્મ કરો, એમાં હું તમારા ભેળી છું. કર્મ કરો માં, તમને માં નથી નડતી, તમને તમારા વિચારો નડે છે માં, નડે મને દઈ દો, લાઈવ દ્વારા કહું છું. પણ તમે એક થાય રહ્યો, પરિવાર એક થાય રહ્યો,
તો મને મજા આવી છે બાપ. હું શું કામ બોલું? મોગલ મને બોલાવે છે. આ 76 વર્ષ થયા માં આ બોલવું કે મોગલ બોલાવીને ચા પીડી છે મારું જીવન. બોલવાય ન દે માં, પણ હું શું કામ કહું છું કે લાખોમાં એક સૂત્ર, મારા માટે લાખો સુધરી ગયા. પણ અહીંયા સિંહાસને બેઠા છે, અમે ચારણો, અમારી પ્રતિનિધિ ક્યાંક જુદી હોય. અમે તમને જે સલાહ આપી છે એ તમારા હારા માટે આપી છે. પૈસો તમે હાચવો, ખોટા રસ્તે જવા ન દો. અને તમારે કરોડો રૂપિયા વાપરવા હોય મોગલે તો દીકરી ના આપી દો. મોગલ એમ માનશે કે મેં તમારા પાંચ પાંચ મેળા માની લીધા. દીકરી, બેન, ભાણેજ અને ફોઈબા વાપરો, હું ખૂબ રાજી થાઉં છું. જો અહીંયા કાચી વસ્તુ લાવી દ્વારા બોલું છું બાપ, અહીંયા કાચી વસ્તુ આવે છે અને મોગલ ખબર આવે છે, અમારી કોઈ ઓકાત નથી. ઘણા કહે છે બાપુ માએ દીકરા દીધા, આજ બે જ આવ્યા હતા, એક એક 10 વરે દીકરી દીધી ને એક ક્યાંક 8 વરે કે 11 વરે દીધી દીકરો. એક આયર ના અહીંયા માએ દીકરો દીધો, નામ માધવ રાખ્યો. અને દીકરી પણ અહીંયા દીધી, એનું નામ માએ મેઘના રાખ્યું. આ કોઈ ચમત્કાર નથી, પણ આયરાણી ને વિશ્વાસ હતો, મોગલે દીકરો દીધો. આ કોઈ ચમત્કાર નથી, પણ બને એટલું કોકનું તમે આંતડી ઠારો. મોગલ એમ કે મોટું પુણ્ય છે. કોઈ અપંગ માણસ હોય એને તમે થાળી બનાવીને આપી દો, મોટું પુણ્ય છે. કોઈ માણસ અવાજે બોલતો હોય તો એને કહો બાપા શાંતિ રાખો, હાથ જોડીને, એ પણ એક સેવા છે. પણ કોઈ માણસનું જીવ ન દુભાવી છે ને મોગલ દુભાય છે. અરે રાજી રાખો. અને 18 વર્ષને કહું છું, કોઈના ઘરે જાઓ, નેહડે જાઓ, સાપરે જાઓ, કે મંદિરમાં જાઓ, કે કદાચ મોગલના થડે જાઓ, કોઈ પણ માતાજીના, તમને માન ન દે. અહીંયા પાણી નો પીતા બેટા, હો પાણી નો પીતા નગર તમારા ઘરની માલિક પર હુતક કરી જાય છે. હુતક આળા ઉભી થાય છે. જ્યાં તમે જાઓ ને એમ તમને એમનો કે આવો એનું પાણી નો પીતા, એમ કે આવો મારા હાવત, તો એમ કહી લેજો કે અહીંયા ક્યાંક છે. આ ધ્યાન રાખો. એમ તમારી પાસે છે, તમને લક્ષ્મી કામ આવી છે. અને બીજી વાત, તમારે અહીંયા દીકરી દીકરીનો જન્મ થાય ને તો તમે ઝાડ વાવજો, ઉમરા વાવજો. ઉમરાઓ ચાર ધામની જાત્રા જેટલો મામા ફળ દે છે. ચાર ધામની થળ થી દાળ હતી લાગે. બાપ જાડેજા સાહેબ આવી ગયા, ક્યાં છે બાપ? અમારા જાડેજા સાહેબ પધાર્યા છે બાપ, બોલાવો. આજે હું કેટલો ભાગશાળી પાછળ એમ મામા, તમે અહીંયા આવો, મને નહીં મજો આવે. નહીં, આદેશ છે મોગલનો, અહીંયા આવતા રહ્યો. નહીં, આવતા રહ્યો બાપ. મારા મામા છે, મારો મોહાળે જામબાદ છે, કે હું જેમ તેમ નથી, માં પખા ઉદળા છે. અને ચારણોના પખા ઉદળા જોય માં, હે ચારણોના પખા ઉદળા જોય, ચારણ માતરના, મારો પખા ઉદળા છે માં. એમ 18 વર્ષને મોગલના આશીર્વાદ છે બાપ. બાપ તમને ખમા રાજભાઈ માં, ખૂબ રાજી થયો માં, ખૂબ રાજી થયો. જેને કહેવાય બાપ નોન નમવા માટે, કે આ ધરતી મારા બાપની ને આકાશે મારા બાપનો, ઠોકર મારી દીધી એ પરિવાર બેઠો છે. મારું મોહળ આથી ગૌરવ કેટલો હોય મારે. હે મને કહે છે બાપુ તમે ભાણેજ છો મારા, પણ નથી લેતા એટલે અમને મજો આવે, જો લેતા ને તો અમે ગોળી મારી દઈએ. આવા અમને ગમે છે બાપ, બતાવો તારીથી. એને કોક કે બાપુ અહીંયા પણ, તો વાત પૂરી થઈ ગઈ. પણ અહીંયા આઈ છે હાકા પા માની ઉપર, એની ઉપર ખૂબ મજા આવશે. 200 થી 300 માણા એના અહીંયા મહેમાન ગતિ રહ્યા. કાલ બધું મને બતાવ્યું ઘરે, મને કે બાપુ તમારા પગલા, મેં અમારા લુખા પગલા હું વળી છે. અમે ગયા હતા, હો માણા ભેળું થઈ ગયું, કેટલું કોઈ જાણે નથી કરી. હો માણા બધાને ચા પાણી નાસ્તો, મને બોલવા દો ને ભાઈ, મને આનંદ આવી ગયો. કારણ એ જ જોઈ છે મારે, તઈ સમજેલું. અહીંયા 9 લાખ લોબડિયાળીઓ કામ કરે છે માં, અહીંયા કરે છે. મોગલનો થોડો મેં જોયો, મને પોતાને રૂવાડા ઊભા થઈ ગયા, એટલી પવિત્રવાળો થોડો. માના ખોળામાં પરિવાર રહે છે, માં ઉપર બેઠી છે. હંમેશા માના બેહણા કરો તો આવા કરજો,
બે માળનું મકાન હોય ને માને ઉપર બે હોય ને આપણે હેઠળ હોય માના ખોળા માર લઈ રક્ષાત કરે બેઠી બેઠી. ધ્યાન રાખો માં, ખૂબ મજો આવ્યો. કીધું મામા તમારા ઘરે 200 મહેમાન આવે ત્યાં સુધી તમારે ક્યાંય બહાર જવા પણ નથી કોઈ માણા, એટલી સગવડ. મને બહુ મજો આવ્યો તો માં. એટલા પણ મોગલ હાકા પાવા બેઠી છે ને એને પણ એમ કે છે કે બેટા વડવાળી જવાની જરૂર નથી, હેન્ડલા વાળી પગે લાગો એટલે વડવાળી તમ લાગી લીધા. આટલી મને મજા આવે છે માં. હું કોઈ વખાણ નથી કરતો કે મોહળ છે નું વખાણ કરું, પણ વસ્તુ મને એક જ, મને આનંદ આવ્યો છે. કેટલો આનંદ આવ્યો છે ખરેખર એની ઉપર આઈની કૃપા છે વડવાળીની. ખૂબ હું રાધી જાઉં અને હું વખાણ જ ન કરું બાપ, મારા છે નું વખાણ જ કરતો, પણ હું રાજકોટ જાઉં ગમે અહીંયા જાઉં એટલે એમ કહેજે બાપુ તમે રાજકોટ આવ્યો છે. કીધું હા હું આવ્યો છું. કે બાપુ અમારે અહીંયા તો તમે ક્યાંથી ના આવો, નાના માણા આવું બોલે. બોલો ધન્ય છે બાપ, ધન્ય છે મારા મહોલ ને, ખૂબ માતાજી એને સુખી રાખે. અને જામબાજ અધિકારી બાપ હો, વર્ડ થી જેને કહે નોકરી કરી છે. હા આટલું નો રાખે કોઈ પણ નું, પણ ચારણ છે ને વટીલો જ મને ગમે છે માં. હું ખૂબ માનવી છું બાપ, મને બહુ આનંદ આવે છે. વિષ્ણુદાન મામા આવે એટલે મને આનંદ આવે. અને આજની તારીખમાં એમ કે છે બાપુ કાર્ય કરો ને ક્યાંય લાંબો હાથ નહીં મોગલ તમને કરવા દે. આ મોગલ નહીં તો બીજું છું માં, મારા હવત. એટલે અમે સર થોડુંક વધારે જીવવાના છે, કારણ કે મને હુંફ બહુ દે છે કે બાપુ કાર્ય કરો, અમે બેઠા છે. વાત પૂરી થઈ ગઈ, અમારા માટે કરોડો રૂપિયા આવી ગયા. કારણ કે અહીંયા સંઘર્ષ નથી થતો, અહીં રોજ 10-11 લાખ રૂપિયો આવે છે. સંઘર્ષ કોણ કરે બાપ, જેને ધંધા કરવા. ઈ 250-300 સેવકો છે, પણ મને એમ ન કોઈ આવીને કે બાપુ ખૂટ્યું, કારણ કે મોગલ ખૂટવા નથી દેતી. અને મારા ઘરે 5 દિનની વસ્તુ લઈ જાઓ ભાઈ, ઈ ધ્યાન રાખજો આ લાઈવ ચાલુ છે. હા મારા ઘરે હું 5 દિનની જ વસ્તુ લઈ જાઉં છું. હા પણ જે છે અહીંયા છે, ઘરે હું હતું ત્યાં એમના જેવા મકાન કરી દીધું છે આબા હું, પણ વસ્તુ હું અહીંયા મોગલેથી જ લઈ જાઉં 5 દિનની. જો 6ઠા દિનની નહીં ને, મારા ઘરે ખાટલો દઈ દઈએ. ઈ વડવાળી છે, પણ કોઈ તમને કે માતાજી નડે મને દઈ દેજો, કારણ કે મોગલ ને ધૂપ પ્રાણ વાલો છે. અમારે જો હું તાને હરતી ફરતી મોગલ કહું છું, કેમેરો મૂક બાપ મામા માથે. કોઈ પણ માણસ, હું મારી એક વાત કરું, હું ભુજ બુલેટ લઈને જતો હતો, મામા ભુજ હતા, તે બુલેટમાં લખેલું જય મોગલ, બુલેટમાં લખેલું ઊભો રાખ્યો. એ કે કોણ છે, કે છે ગઢવી કે મોટી મોટી મૂછી વાળો સૂટ પહેરી કોણ છે, કે જય મોગલ જવા દો, કે ભિખારી જવા દો, શું કે ભિખારી જવા દો. એ બહુ શબ્દ મને ગમે છે, બહુ વાલો છે, પણ મોગલ લખેલું એટલે જવા દેવો. ને એક દાણા મારા 5 માણા આવતા હતા, તય સાહેબ ભચાવ હતા, તે ગાડી આખી હકડાટે ભરેલી, બધા લાંબા સાંડલા. એ કે ક્યાંથી ના હોય ભિખારી, રાતના 1:30 વાગ્યા છે, પૂછવું પડે, ફરજ છે, રોકે નહીં તો મને ન ગમે. એ કે મોગલે ગયા, હા કે સાંડલા મારે બેટા મોગલ ના કર્યા છે, કે વાંધો નહીં જાઓ ભિખારી કે ઉપડો. આ નોકરી કરી કહેવાય બાપ, આની અમને અમને ઈ ગર્વો છે એનો. હા હજી જોવો એની એની કાયા જોવો, હજી 18 વર્ષ નહીં હોય એટલી છે, પણ એ પ્રતાપ મોગલ નો છે એની ઉપર. અનુ જાહેરમાં કહું, વખાણ નથી કરતો, તરફથી ચડી ગઈ છે. હું જાહેરમાં કહું છું કે એનો તો કડવા વેલા ઘોડે પરિવાર વધે છે બાપ, એના પોતરા દીકરા દીકરીઓ જમાયો. હું ખૂબ જોઈને રાજી થાવ છું કે હે મોગલ આવો ને આવો આ પરિવારમાં રાખજો, હું વખાણ નથી કહું, મામાને બોલાવો. એનો અધિકાર થડા ઉપર જવાનો છે, સમજી લેજો, થડા ઉપર એનો અધિકાર મોગલે કર્યો બાપ. થડામાં મોગલ પોતે જ છે, આટલો વિશ્વાસ. પણ એક વસ્તુ ખોટું કોઈના બાપનું આટલું સહન નથી કર્યું, કરશે ને, કારણ ચારણ છે. ગમે એને હાથું કહી દે છે માખણ આવી છે નહીં, ગમે એને કહી દે. મને બહુ મજા આવ્યો, પણ અત્યારે